ऐसा बोला है कि अगर उनकी पार्टी सत्ता में आएगी तो जितने भी बेरोजगार लोग हैं उन सबको रोजगारी देंगे, तो इस बात को कैसे देख रहे हो? ये बहुत अच्छी बात है कि सबको बेरोजगारी जॉब सबको अच्छे से मिलेगी, उनने ये फैसला सही लिया है। यस, अगर वो बेरोजगार लोगों को ऐसे 100% ऐसे बोल रहे हैं कि वो लोग रोजगारी हाँ जॉब दिलवाएंगे तो फिर तो जरूर मिलना ही चाहिए, तो अच्छी बात है ना, ये तो बहुत अच्छी बात है। અરવિંદ કેજરીવાલનું એ જે પ્રમાણે કહેવું છે એમાં અત્યારે જે આપણે ગુજરાતમાં જે આપણે કારણ કે ઘણા લોકો બેરોજગાર છે જેમને અત્યારે ગવર્મેન્ટ નોકરીમાં ને વગેરેમાં જે પ્રયાસ કરી રહ્યા છે પરંતુ જેને જોબ અત્યારે નથી મળી રહી અને જે કહે છે કે બેકારી ભથ્થું આપવામાં આવશે પણ એ ભથ્થું પણ નથી મળી રહ્યું, તો એના માટે જો એ સરકાર આવશે તો સારું રહેશે અને આપણને એના માટે આપણે સારું ફીડબેક રહેશે, તો આપણે ઉનકો એક મોકા દેના ચાહીએ અરવિંદ કેજરીવાલજી કો? હા, દેના ચાહીએ। तो जितने भी बेरोजगार हैं उनको रोजगारी देंगे, और अगर रोजगारी नहीं दे पाए तो उन लोगों को 3,000 रुपया मुफ्त में देंगे हर महीने। ये बहुत अच्छी बात है कि नौकरी नहीं देंगे तो पैसे दे रहे हैं वो लोग, तो अरविंद केजरीवाल जी को मौका मिलना चाहिए। हाँ, मिलना चाहिए। હા, જરૂરથી એક મોકો આપવામાં આવશે, કારણ કે ભાજપ સરકારને પણ મોકો મળેલો છે અને આવેલી છે પણ ફીડબેક કહે છે, પણ હજી સુધી આપણને મળેલું નથી, તો પછી એ જો આપણને એક અનુભવનો અને એક મોકો એમને પણ મળવો જોઈએ। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।